ખેરગામ પંથકમાં છેલ્લા 2 મહિનાથી ટોક ઓફ ટાઉન બનેલો કચરાનો પ્રશ્ન ખેરગામ મામલતદાર કચેરી ખાતે શનિવારના રોજ વાસ્તા પ્રાંત અધિકારીના અધ્યક્ષસ્થાને મળેલી સંકલનની બેઠકમાં વેણ ફળિયાની ગોચર જગ્યામાં કચરો નાખવાની સૂચના મળતા ગ્રામ પંચાયત દ્વારા કચરો ઉઠાવી વેણ ફળિયા ખાતે ગોચર જમીનમાં કચરો નાખવાનું શરૂ કરતા સ્થાનિક લોકોએ વિરોધ નોંધાવતા મામલતદાર અને પોલીસ ઘટના સ્થળે પહોંચી મામલો થાળે પાડ્યો હતો. ખેરગામ ગ્રામ પંચાયત દ્વારા બજારના 7 જેટલા વોર્ડનો સમગ્ર કચરો ખેરગામના વેણફળિયા ખાતે આવેલી ગોચર જમીનમાં નાખવામાં આવતો હતો, પરંતુ 2 મહિના અગાઉ વેણફળિયાના લોકોએ કચરો ગોચર જગ્યામાં નાખવા બાબતે ટ્રેક્ટરને રોકી કચરો ભરેલું ટ્રેક્ટરને પરત મોકલાવી વિરોધ નોંધાવ્યો હતો, માટે ગ્રામ પંચાયત દ્વારા ગ્રામસભા અને સામાન્ય સભા પણ કરી હતી, પરંતુ કચરાનો નિકાલ બાબતે કોઈ નિવારણ ન કે જો કચરા નિકાલની કાર્યવાહીમાં કોઈ પણ વ્યક્તિ દ્વારા કચરા નિકાલ બાબતે અડચણ ઉભી કરશે તો પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. કચરો નિકાલની કાર્યવાહી કરે તે દરમિયાન 2 પોલીસ કર્મીઓને સાથે રાખવા સૂચના આપવામાં આવી હતી. ત્યારે મંગળવારના રોજ ખેરગામ ગ્રામ પંચાયત દ્વારા બજારના વિસ્તારમાં 2 મહિનાથી પડેલો કચરો ઉઠાવી ટ્રેક્ટર દ્વારા વેણફળિયા ખાતે આવેલી ગોચર જગ્યામાં નાખવા જતા વેણફળિયાના લોકોએ ટ્રેક્ટર અટકાવી વિરોધ કર્યો હતો, પરંતુ ઘટના સ્થળે ખેરગામ મામલતદાર તેમજ ખેરગામ તેમના સ્ટાફ સાથે પહોંચી જઈ મામલો થાળે પાડ્યો હતો અને વિરોધ કરનારાઓને સમજાવ્યા હતા કે જો તમે સરકારી કામમાં અડચણ કરશો નહીં અને અડચણ કરશો તો કાયદેસરની કાર્યવાહી કરશો તેમ જણાવ્યા બાદ કચરો નાખવાનું ચાલુ કર્યું હતું. કચરાની સમસ્યા માટે તાલુકા સંકલન ફરિયાદ નિવારણમાં આ પ્રશ્ન આ મહિનાના પ્રથમ શનિવારે લેવાયેલો અને એમાં સૂચના આપેલી માનીય પ્રાંત સાહેબશ્રીએ અને તમામ સભ્યો હાજર હતા કે જે જગ્યા પર નાખતા આવે છે ત્યાં જ હાલ તૂટતો નાખવાનું છે અને એમાં કોઈ અગવડ સગવડ કોઈ કરે પ્લાસ્ટિક નો પ્રશ્ન છે તો સૂચનાઓ આપી છે કે પ્લાસ્ટિક નો કચરો થોડો સેગ્રીગેટ થાય એ મુજબ કાર્યવાહી કરશે પંચાયત. શનિવારે 3 તારીખે મામલતદારમાં સંકલન હતું, એમાં વાસદાના આપણે અનંત પટેલ સાહેબ બી આવેલા હતા, બધા બીજા બધા અધિકારીઓ સુધી હતા, તાલુકાના આપણે પ્રમુખ સંગીતાબેન બી હતા, પ્રાંત સાહેબ બી હતા, મામલતદાર સાહેબ હતા, બધાના અધ્યક્ષ સ્થાનેથી જ રજૂઆત થઈ હતી ને નક્કી કર્યું હતું કે ને એ અધ્યક્ષ સ્થાનેથી નક્કી કર્યા પછી જ અમને સૂચના આપવામાં આવી છે કે જે જ્યાંથી જ્યાં પહેલેથી કચરો નખાય છે ત્યાં નાખો, એટલે આજથી જ અમે શરૂઆત કરી છે. ત્યાંના કેટલાક ફળિયાના લોકોએ વિરોધ પણ કર્યો હતો, વિરોધ કર્યો હતો પણ હવે અમે અમારી રીતે બી દરખાસ્તો કલેક્ટર સાહેબને બી આપી હતી, પછી નિયમ કંઈ થયું નથી ને મેં મારા સભ્યો જોડે બી સાથે ગઈ હતી, અમુક જગ્યાએ અમે જાતે બી સર્વે કરી છે, પછી જ્યાં જોવા ગયા ત્યાંથી બધાને અરજી આવે છે, વાંધો અરજી આવે છે મીટિંગમાં. કલેક્શન ક્યારથી ચાલુ કરશો કચરાનું? કલેક્શન તો કાલથી જ ચાલુ થશે, આજે તો જે ગામે થેરે થેર ઢગલાઓ છે કચરાના તે ગામ સાફ કરાવું છું. આજે કચરો નાખવાનો પ્રશ્ન હતો, આજે જે વિરોધ કરવામાં આવ્યો છું કે વિરોધમાં અમે બધા કચરો નાખવા માટે અહીંયા ટ્રેક્ટર આવ્યું, ટ્રેક્ટર આવ્યું એટલે એમની પાસે જે લેખિત જે આપ્યું છે એના માટે માગ્યું અને એમણે આપ્યું, એમાં પ્રાંત સાહેબનો આદેશ, પ્રાંત સાહેબ અને એમની જે સંકલનની મીટિંગ હતી એમાં આદેશ એવો છે કે જ્યાં પહેલાં કચરો નાખતા હતા ત્યાં નાખવો છે, નાખવાનો છે હવે પછી, પરંતુ એમાં એ નહીં દર્શાવ્યું કે આ જગ્યા ખરેખર નિયમ કરેલી છે કે નહીં. ખરેખર આ ગૌચરની જગ્યામાં આ લોકો કચરો નાખવા માટે જે ઓર્ડર આપ્યો છે, આદેશ આપ્યો છે એ અમારી સમજમાં નથી. મામલતદાર સાહેબ અને ખેરગામ પોલીસ બી ઘટના સ્થળે આવી હતી, શું કઈ બનાવ બન્યો? ના, એવો કોઈ બનાવ નહીં બન્યો, અમારા સરપંચ સાહેબ કે મામલતદારશ્રીએ કંઈક ઓર્ડર આપ્યો હોય પીએસઆઈ સાહેબને કે અહીંયા કંઈક ધમાલ થશે, પણ અમે એવું કંઈ ધમાલમાં કંઈક માનતા નથી. અમે અહીંયા જે કંઈક કચરા માટેનો જે નિકાલ કરવાનો છે કે અહીંયા નાખે છે શેના માટે નાખે છે, અહીંયા તો કોઈ નિયમ કરી નથી, અહીંયા શું કામ નાખો છો તમે? અગાઉ આ અહીંયા કચરો નાખવાના બાબતના પણ ઠરાવ કરવામાં આવ્યો છે, શું કહેશો? અહીંયા કચરો નાખવા માટે ઠરાવ માંગ્યો હતો મામલતદાર સાહેબે, પરંતુ કોઈ સભ્યએ એ ઠરાવ કરેલ નહીં,
એટલે મામલતદાર સાહેબે પછી કચરો ના નાખવા માટેનો ઠરાવ બી માંગ્યો હતો જે પંચાયતે આપ્યો છે એમને. છતાં કચરો અહીંયા નાખવામાં આવે છે, છતાં મતલબ કે પ્રાંત અધિકારીએ સંકલનની મિટિંગમાં આદેશ આપ્યો. ઉત્તમ પટેલનો રિપોર્ટ, નવસારી.